विद्यार्थी मित्रों, आपणे सादो वर्तमान काळ शीखी रह्या छे। आज आपणे सादो भूतकाळ शीखवाना छे। तो सादो भूतकाळ ए केवी रीते वपराय ने एनो उपयोग शुं छे ते आपणे पहेला जोईए के सादो भूतकाळ भूतकाळमां थई गई कोई क्रिया कि घटना दर्शाववा माटे वपराय छे। कोई वार्ता होय कि कोई एवी घटना होय कि जे पहेला बनी गई छे पण आजे आपणे एना विशे वात करवी छे, तो एना माटे आपणे सादो भूतकाळ वापरीए छीए। तो सादा भूतकाળનો ઉપયોગ તો આપણે જોઈ ગયા, હવે એની રચના જોઈશું કે એની રચના કેવી રીતે થાય છે। તો સાદા ભૂતકાળની રચનામાં સૌપ્રથમ કર્તા એટલે કે સબ્જેક્ટ આવે, પછી ક્રિયાપદનું ભૂતકાળનો રૂપ આવે, ત્યાર પછી કર્મ આવે વત્તા અન્ય શબ્દ આવે। अन्य शब्दों की अंदर यस्टरडे, लास्ट मंथ, लास्ट वीक, लास्ट ईयर, यस्टर ईयर वगैरह शब्दों आवी शके छे। हवे आपणे एनुं वाक्य जोईए कि वाक्यमां केवी रीते लखी शकाय। दाखला तरीके राजेश प्लेड क्रिकेट આપણે આગળ શીખીએ છીએ તો ઈડી લગાવવાથી ભૂતકાળ રૂપ બને છે, અને ભૂતકાળના રૂપ બનાવવાના પણ કેટલાક નિયમો છે, આપણે આગળ જોઈશું। ત્યાર પછી ક્રિકેટ એટલે કે કર્મ આવે છે, અને અન્ય શબ્દોમાં યસ્ટરડે એમ મૂક્યું છે। તો રાજેશ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, રાજેશ ગઈકાલે ક્રિકેટ રમ્યો। બીજું વાક્ય જોઈએ, નિશા વોશ્ડ હર ક્લોથ્સ યસ્ટરડે। નિશા વોશ હર ક્લોથ્સ યસ્ટરડે, નિશાએ ગઈકાલે તેના કપડા ધોયા। અહીંયા ક્રિયાનો કરનાર નિશા છે, ક્રિયા ધોવું એ છે જે ભૂતકાળમાં છે। ક્રિયા ક્યારે બને કે યસ્ટરડે, એ કી વર્ડ્સ છે એટલે કે અન્ય શબ્દોમાં આવે છે। ત્રીજું ઉદાહરણ જોઈએ, રાહુલ went to Vadodara last month. Rahul went to Vadodara. Rahul Vadodara ગયો last month, ગયા મહિને વડોદરા ગયો હતો। એટલે વડોદરા જવાની જે ઘટના છે, જે ક્રિયા છે, થઈ ગઈ છે, અને એટલા માટે એને દર્શાવવા માટે આપણે ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ। આ ત્રણેય વાક્યોમાં તમે જોશો તો અહીંયા પ્લેડ ઈડી લગાવી ભૂતકાળ બની છે, અહીંયા પણ વોશને ઈડી લાગી છે, પણ અહીંયા વેન્ટ છે એટલે કે ગોનું ભૂતકાળ વેન્ટ છે। કેટલાક ભૂતકાળ જે છે જે અનિયમિત હોય છે, દાખલા તરીકે ગો, વેન્ટ અને ગોડ, તો ગોનું ભૂતકાળ વેન્ટ થાય છે। એ રીતે આપણે થોડાક ભૂતકાળ જે ઇરેગ્યુલર છે તેને આપણે યાદ રાખવા પડશે। કેટલાક ભૂતકાળ એવા છે જે સેમ રહે છે, એનું ભૂતકાળનું રૂપ અને વર્તમાનકાળ રૂપ એક સરખા હોય છે। આપણે એવું ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે જૈમી કટ ધ ટ્રી યસ્ટરડે। જૈમીને ગઈકાલે વૃક્ષ કાપ્યું, તો અહીંયા કટના ત્રણેય રૂપો એક સરખા છે, કટ કટ કટ। તો કેટલાક રૂપો એવા છે, દાખલા તરીકે પુટ પુટ પુટ, કટ કટ કટ, આ બધા જ રૂપો એવા છે કે જે એક સરખા હોય છે। આપણે એ સરખા રૂપોને યાદ રાખીશું। હું માનું છું કે તમને સરસ ખ્યાલ આવી ગયો છે સાદા ભૂતકાળ વિશે। હવે સાદા ભૂતકાળની આગળની એક્સરસાઇઝ છે તો આપણે એનો વિડીયો ફરી જોઈશું। નમસ્કાર।